जैसे
a plus 3 बराबर ની જમણી બાજુ જશે minus 3 જશે માટે a ના છેદ માં 5 હવે તમે અહીં જોઈ શકો છો આ minus 3 છે આ plus 2 છે 3 માંથી 2 જાય તો 1 રહેશે પણ 1 કેવા રહેશે તો કે minus આવે 3 ની આગળ જે નિશાની છે 3 છે એ 2 કરતા મોટા છે તો મોટા પર ની નિશાની આપણે આપશું એટલે અહીં આવી minus 1 હવે શું થશે ચલ ની સાથે આ 5 ભાગાકાર ના સંબંધ માં છે બરાબર ની આ સાઈડ જશે મતલબ કે બરાબર ની જમણી બાજુ જશે તો એ ગુણાકાર માં જશે એટલે a બરાબર minus 1 ગુણ્યા 5 માટે a બરાબર minus 5 આ તમારો શું છે તો કે આન્સર છે ડી ક્વેશ્ચન q upon 4 plus 7 is equal to 5 હવે જો આ plus 7 છે એ આપણે જમણી બાજુ લઈ જશું બરાબર ની પહેલી સાઈડ જશે એટલે minus 5 જશે એટલે q upon 4 is equal to આ 5 એમ ન રહેશે આ plus છે એ કેવા થઈ ગયા તો કે minus હવે જોજો 7 માંથી 5 જો આ plus આ minus બરાબર 7 મોટા માંથી નાનું બાદ થાય 7 માંથી 5 જાય તો 2 પણ 2 કેવા આવશે તો કે minus શું કામ કરે 5 કરતા 7 મોટા છે 7 ની આગળ કેવી નિશાની છે તો કે minus ની એટલે અહીંયા કેટલા આવશે તો કે minus 2 હવે જોજો પાછું આ 4 છે q ની હારે કેવા સંબંધમાં છે તો કે ભાગાકારના સંબંધમાં છે બરાબર ની પહેલી સાઈડ એટલે કે જમણી સાઈડ લઈ જશો એટલે શું થશે તો કે minus 2 મલ્ટીપ્લાય 4 બરાબર આ 4 છે એને અહીંયા લઈ જશે એટલે ઉપર વહી જશે એ ભાગાકારમાં છે ઉપર જશે એટલે કેમાં જાય તો કે ગુણાકારમાં જાય નીચે ભાગાકારમાં છે બરાબર ની આ સાઈડ જાય એટલે ગુણાકારમાં જાય ઉપર જાય એટલે બરાબર તો q બરાબર તો કે 4 2 તો કે અહીં minus 8 q is equal to minus 8 અહીંયા મૂકી જો તમે કિંમત તો 5 આન્સર મળી જશે તમને બરાબર છે હવે શું 5 તૃતીયાંશ x આ 5 તૃતીયાંશ છે આની સાથે કેવા સંબંધમાં છે તો કે ગુણાકારના અહીંયા છે minus 10 શું કરી શકાય તો કે પહેલું સ્ટેપ માં શું કરાય તો કે 5x એમ ન હવે આ બે જે છે આ બે જે છે એ આ સાઈડ જાય એટલે કેવી રીતે જશે તો કે ગુણાકારના સંબંધમાં કે નીચે x સાથે જે છે x સાથે કેવા સંબંધમાં છે તો ભાગાકારના સંબંધમાં છે એનું શું કરીશ તો કે minus 10 ગુણ્યા 2 આ બે છે એ વયા ગયા બરાબર છે જમણી બાજુ વયા ગયા બરાબર ની પહેલી સાઈડ ગયા હવે જો માટે હવે વળી શું કરશું આ x છે x સાથે આ 5 કેવા સંબંધમાં છે તો કે ગુણાકારના બરાબર ની આ સાઈડ એટલે કે જમણી બાજુ બરાબર ની પહેલી સાઈડ અથવા બરાબર ની જમણી બાજુ લઈ જાય એટલે આ ગુણાકારમાં છે બરાબર ની આ સાઈડ જાય ગુણાકાર સાથે મતલબ કે આ ચલ સાથે ગુણાકારના સંબંધમાં છે બરાબર ની પહેલી સાઈડ જાય એટલે ભાગાકારના સંબંધમાં આવે બરાબર છે તો x બરાબર minus 10 ગુણ્યા 2 આ 5 છે અહીંયા જશે એટલે કેવામાં આવી જશે તો કે ભાગાકારમાં આવશે બરાબર છે હવે જો માટે x બરાબર અહીંયા છેદ દે 5 દુ તો કે 10 2 દુ તો કે 4 પણ કેવા 4 આવશે તો કે minus તો x બરાબર minus 4 આપણો આન્સર છે ખાસ આ દાખલાની અંદર 5 દૃતીયાંશ x બરાબર 25 ના છેદમાં 4 શું કરી શકાય તો કે જો હું શું કરીશ પહેલા આ જે બે છે આ બે છે એ ભાગાકારના સંબંધમાં છે જેવા બરાબર ની પહેલી સાઈડ જશે અહીંયા ભાગાકારમાં છે બરાબર ની પહેલી સાઈડ જાય એટલે ગુણાકારમાં જાય નીચેથી જ્યારે બરાબર ની પહેલી સાઈડ જતા હોય એટલે ગુણાકારમાં જશે એટલે અહીં 5 x એમનો અહીં આ ગુણી નાખીશ બરાબર છે હવે 25 ના છેદમાં 4 ગુણ્યા 2 બરાબર 25 ના છેદમાં 4 ગુણ્યા 2 આખા છેદમાં છે બરાબર હવે શું કરીશું હવે આ જે છે આ અહીંયા ગુણાકારના સંબંધમાં છે બરાબર છે આપણે બરાબર ની જમણી બાજુ લઈ જશું ગુણાકારમાં હોય ક્યાં વાયું જાય ભાગાકારમાં ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય ગુણાકારમાં છે ભાગાકારમાં જશે એટલે x બરાબર 25 ગુણ્યા 2 આ 5 ગુણ્યા 4 હોય એમ છે હવે છે ઉડે તો કે આ ઉડે 25 2 દુ 4 માટે x બરાબર શું આન્સર આવ્યો 5 ના છેદમાં 2 5 દૃતીયાંશ બરાબર છે દાખલા નંબર g લઈએ 7a પ્લસ 19 ના છેદમાં 2 બરાબર 13 હવે શું કરી શકાય આ જે આપણે જો શું કરવાનું ચ
चल वाळो पद छे ने काय અત્યારે આપણે એમાં કઈ ફેરફાર કરવાના નથી આપણે પહેલા અચલ પદનું સાદું રૂપ આપીએ છીએ બરાબર દરેક વખતે તમે જોયું હશે સમીકરણના ઉકેલમાં હું અચલ પદનું સાદું રૂપ આપું છું 7m જે છે એમના મળે છે હવે શું થશે 13m આ પ્લસ 19 ના છેદમાં 2 છે એ હું જમણી બાજુ લઈ જાઉં પ્લસ છે આ જમણી બાજુ લઈ જઈશ પ્લસ છે તો કેવા થઈ જશે માઈનસ 19 ના છેદમાં 2 અહીંયા કાઈ ન હોય તો અહીંયા શું હોય 1 હોય હવે તમને લોકોને શીખરાયું છે કેવા અપૂર્ણાંક છે વિષમછેદી છે શું કરવું પડે લસાઅ લેવો પડે 2 એકા 2 2 લસાઅ આવશે આના છેદમાં તો 2 ઓલરેડી જ છે અહીંયા આપણે લસાઅ લઈશું અને અહીંયા 2 વડે ગુણાશું માટે 13 ગુણ્યા 2 માઈનસ 19 ના છેદમાં 2 માટે 7mm નંબર છે 13 2 26 માઈનસ 19 ના છેદમાં 2 હવે 19 માં 26 માંથી 19 20 21 22 23 24 25 અને 26 કેટલા રહેશે તો કે 26 માંથી 19 જાય તો 7 રહે હવે જો માટે શું રહેશે તો કે 7m બરાબર 7 ના છેદમાં 2 બરાબર છે 7m is equal to 7/2 26 માંથી 19 જાય એટલે 7 રહે 7 ના છેદમાં 2 હવે આ જે છે આની સાથે ગુણાકારમાં છે બરાબર ની જમણી બાજુએ લઈ જશું બરાબર ની પહેલી સાઈડ લઈ જશું એટલે કેમાં આવી જશે તો કે ભાગાકારમાં આવશે તો કે શું થશે તો કે m બરાબર 7 2 ગુણ્યા 7 7 7 રહ્યા ગયા બરાબર છે 7 દ્વિતીયાંશ એમને મતલબ આ અહીંયા ગયા એટલે ભાગાકારમાં ગયા 7 7 ગયા શું હોય તો કે m બરાબર ઉપર કાઈ ન હોય એટલે 1 હોય એક દ્વિતીયાંશ m is equal to 1/2 આ શું છે તમારો તો કે આન્સર હવે અહીંયા જુઓ 6z + 10 is equal to -2 આ જે છે ચલ વાળું પદ આપણે એમનું રાખશું માટે હવે જો આ -2 એમનું આ 10 ને હું વાળી ઓલી સાઈડ વાળી લઈ ગયા એટલે કેવા આવ્યા તો કે માઈનસ પ્લસ હતા તો જમણી બાજુ ગયા પ્લસ હતા જમણી બાજુ ગયા એટલે માઈનસ થયા માટે અહીંયા આમ હવે જો i માઈનસ છે i માઈનસ છે સરખી નિશાની હંમેશા યાદ રાખો સરખી નિશાનીમાં પ્રક્રિયા સરવાળાની થાય સરખી નિશાનીઓ ભેગી થાય પ્રક્રિયા સરવાળાની થાય 10 ને 2 12 થાય પણ 12 કેવા થાય તો કે માઈનસ થાય શું કામ કારણ કે 2 કરતા 10 મોટા છે 10 ની આગળ માઈનસ છે માઈનસ 12 હવે આ ની અરે ગુણાકારના સંદર્ભમાં છે બરાબર ની પેલી સાઈડ જે ભાગાકાર એટલે z બરાબર માઈનસ 12 ના છેદમાં 6 માટે z બરાબર 6 2 12 માઈનસ 2 ચાલો હવે આ ક્વેશ્ચન લેતા હોય 3l/2 is equal to 2/3 શું કરી શકાય કઈ જ ન કરાય આ 3l નંબર રહેવા દેવાય આ 2 ના છેદમાં 3 આ બે જે છે એ ભાગાકાર છે ઉપર જશે એટલે કેમાં આવી જશે તો કે ગુણાકારમાં બરાબર છે હવે જો વળી પાછા શું થશે આ જે છે એ ગુણાકારમાં છે આ સાઈડ જશે તો કેમાં જશે ભાગાકારમાં માટે સમજણ ગુણાકારમાં છે આ સાઈડ જાય એટલે હા હવે તમે જુઓ બંને કેવા છે સરખા છે બંને અપૂર્ણાંક કેવા છે સરખા છે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર કરીશું અપૂર્ણાંકોના ગુણાકારમાં આપણે સમજાવ્યું તો અંશનો અંશ સાથે માટે l બરાબર 2 2 4 અને 3 3 9 l બરાબર 4 ના છેદમાં 9 હવે અહીંયા જોઈ શકો છો 2b/3 -5 બરાબર 3 હવે હું શું કરીશ આ જે આખું ટર્મ છે આ કે ટર્મ એમ નંબર રહેવા દઈશ 2b/3 હવે આ 3 એમ નંબર રહેશે આ -5 છે જમણી બાજુ જશે પ્લસ 5 થઈ જશે જમણી બાજુ 5 ને લઈ જતા જો તમારે અમુક વખતે ટેક્સ્ટબુકમાં ઇન્ટુ બ્રેકેટ આપેલું છે કે આને આમ લઈ જતા અને આને આમ કરતા અને હું એમને બોલી જાઉં છું તમારે આ બધા સ્ટેપ મગજમાં રાખવાના છે અહીંયા બ્રેકેટમાં તમે એમ પણ લઈ શકો કે -5 ને જમણી બાજુ લઈ જતા -5 જમણી બાજુ જાય પ્લસ 5 થઈ જાય માટે અહીંયા 2b/3 5 ને 3 કેટલા થશે 8 બરાબર છે હવે આ 3 છે અહીંયા સાઈડ જાય એટલે કેમાં જાય તો કે ગુણાકારમાં જાય તો 2b 8 ગુણ્યા 3 આ 3 ને આપણે કઈ સાઈડ લઈ ગયા જમણી બાજુ લઈ ગયા ભાગાકારમાં હતા ક્યાં વયા ગયા ગુણાકારમાં હવે આ ગુણાકારમાં છે બરાબર ની આ સાઈડ જશે એટલે ભાગાકારમાં જશે 8 ગુણ્યા 3 અહીંયા એવા 2 બરાબર 4 2 8 માટે અહીંયા હું લખું છું માટે
बराबर समझे कि बदा ने दाखला नंबर 2 लेता हो ये ત્યારે નીચેના સમીકરણ ઉકેલો જો સમીકરણ છે એ પગલાની રીતે ઉકેલી શકાય સમીકરણ છે એ તમે અન્ય બે ત્રણ રીતે ઉકેલી શકો બરાબર હું અહીંયા બે રીત બતાવીશ તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમારે સમીકરણને ઉકેલવાનું છે બરાબર છે અહીંયા આપણે એક ક્વેશ્ચનમાં બે પછી નાના કૌંસમાં ઇન્ટુ બ્રેકેટ x + 4 = 12 હવે જો આ સમીકરણ જે છે આ બે છે ઈ આ જે બ્રેકેટ છે કૌંસ છે આ બે આ કૌંસ સાથે ગુણાકારના સંબંધમાં છે હવે જો મારે એને બરાબરની પેલી સાઈડ લઈ જવું હોય મતલબ કે મારે એને જમણી બાજુ લઈ જવું હોય તો એ ભાગાકારમાં જાય બરાબર છે એ રીતે કરી શકાય અને બીજું શું કરી શકાય તો કે આ બે નો ગુણાકાર આખા કૌંસ સાથે મારે કરવો પડે તો હું બે રીત તમને બતાવીશ બરાબર છે હવે જો શું કરશું તો કે આ બે નો ગુણાકાર આપણે એક સાથે પણ કરશું આ બે નો ગુણાકાર આપણે x સાથે કરશું અને બે નો ગુણાકાર આપણે 4 સાથે કરશું માટે બે નો ગુણાકાર x સાથે કરીએ એટલે 2x બે નો ગુણાકાર 4 સાથે કરો એટલે 4 2 વત્તા 8 બરાબર 12 બરાબર છે હવે શું થશે આ 8 છે જમણી બાજુ લઈ જશો પ્લસ 8 છે જમણી બાજુ જશે બરાબર ની આ સાઈડ જશે માઈનસ થઈ જશે માટે 2x = 12 - 8 બરાબર હવે શું થશે 2x એટલે 12 માંથી 8 જાય તો 4 હવે શું થાય આ x અને આ ગુણાકારમાં છે જમણી બાજુ જાય તો ભાગાકારમાં જાય તો x બરાબર 4 ના છેદમાં 2 માટે x બરાબર કેટલા આવશે તો કે 2 કે 2 2 4 ચલો આ આપણી થઈ પહેલી હવે હું બીજી રીત કરાવું છું તમારે ખાસ આ નોંધી લેવાની છે આ આપણી પહેલી મેથડ હતી હવે હું બીજી મેથડ થી કરાવું છું જો કઈ રીતે કરી શકાય શું કરીશું આ આની સાથે ગુણાકારના સંબંધમાં છે બરાબરની પહેલી સાઈડ આ બીજી મેથડ છે આપણી બરાબરની પહેલી સાઈડ લઈ જઈએ જમણી બાજુ લઈ જઈએ એટલે એ ભાગાકારમાં જશે ને x 4 એમ નું રહેશે આ 12 ને આ છેદમાં 2 આ અહીંયા લઈ ગઈ હું એને બરાબર છે જમણી બાજુ લઈ ગઈ હવે x 4 શું થશે 6 2 12 અહીં આવ્યા 6 હવે માટે આ x આ 6 એમ નું રહેશે આ પ્લસ 4 છે જમણી બાજુ લઈ જશું કેવા થઈ જશે તો કે માઈનસ 4 માટે x બરાબર 6 માંથી 4 જાય તો 2 જો બે બે મેથડમાં આન્સર સેમ આવે છે વોટ એવર યુ લાઈક તમને જે મેથડ ગમે તમને આ રીતે કરવું હોય તોય વાંધો નથી પહેલી રીતે કરાવ્યો એ રીતે કરવું હોય તો પણ મને વાંધો નથી અને ત્રીજી મેથડ પગલાની મેથડ પગલાની મેથડમાં શું કરી શકાય જો ત્રીજી મેથડ તમને હું બોલું છું હું બોલી જાઉં છું એટલે હું ગણાવતી નથી પગલાની મેથડમાં શું કરી શકાય તો અહીંયા બે હતા તો હું એમ કરી શકું કે બંને બાજુ બે વડે ભાગતા જેવા બે વડે ભાગશું એટલે બે બે કેન્સલ થઈ જશે અહીં આવી જશે 6 અને આવું સમીકરણ તમને મળી જશે બરાબર અહીંયા જો બે વડે ભાગો અહીંયા બે વડે ભાગો એટલે આ બે બે કેન્સલ થાય એટલે અહીંયા શું બચે તો કે x / 4 અને આ 12 ના છેદમાં 2 હોય તો 6 દુ 12 એટલે આવું સમીકરણ મળે પછી એનો ઉકેલ x / 2 મળી ગયો એટલે ત્રીજી મેથડ તમને જે મેથડ ફાવે એ રીતે તમે કરી શકો બરાબર ત્રણેય આન્સર સેમ આવશે હવે અહીંયા આપણે જોઈએ આપણે ડાયરેક્ટ જશું 3 છે એ n માઈનસ આ કૌંસ સાથે ગુણાકારના સંબંધમાં છે હું એને જમણી બાજુ લઈ જઈશ બરાબરની પહેલી સાઈડ લઈ જઈશ ડાયરેક્ટ તો એ કેમ આવે આ દેશે તો કે ભાગાકારમાં એટલે શું આવશે તો કે n માઈનસ 5 21 ના છેદમાં 3 બરાબર છે આ રીતે કરી શકાય આ ત્રણ અહીંયા ગુણાકારમાં હતા આ સાઈડ લઈ ગઈ ડાયરેક્ટ મેં ગુણાવ્યા નથી તો ગુણાવી શકાય આનો ગુણાકાર આની આ 3 n 3 5 તો કે 15 એમ પણ કરી શકાય પણ આપણે ડાયરેક્ટ બરાબર આપણે શું કર્યું ડાયરેક્ટ આમ કદાચ તમારે લખવું હોય ને અહીં લખી શકાય કે બંને બાજુ જો બંને બાજુ 3 વડે ભાગતા લ્યો બંને બાજુ 3 વડે ભાગ્યા 3 3 કેન્સલ થઈ ગયા બરાબર છે તો શું હોય તો કે n 5 બરાબર 21 ના છેદમાં 3 હવે શું હશે તો કે n 5 અહીંયા જો 7 13 21 એટલે કેટલા આવ્યા અહીંયા 7 7 13 21
હવે આ માઈનસ 5 છે બરાબરની પેલી સાઈડ એટલે કે જમણી બાજુ માઈનસ 5 ને લઈ જાય તો એ કેવા થઈ જાય પ્લસ થઈ જાય માટે 7 ને 5 માટે n બરાબર 7 ને 5 ઓકે બરાબર છે 8 9 10 11 અને 12 હવે સી ક્વેશ્ચન માં પણ સી ક્વેશ્ચન આપણે અલગ રીતે કરાવીએ ચલો આવી રીતે નથી કરવો કંઈક નહીં કરવું ગુણાવી દઈશ આનો ગુણાકાર આ નહીં આવે 3 એમ 3 પચા માઇનસ 15 આ માઇનસ 21 અધરવાઇઝ આ રીતે ન કરવું હોય તમે તમને કીધું એ રીતે પણ કરી શકાય આપણે એ રીતે કરીએ ચલો જો આ n માઇનસ 5 એટલે આ માઇનસ 21 ના છેદમાં 3 શું ભેદ આ 3 ને કઈ સાઈડ લઈ ગઈ પેલી સાઈડ લઈ ગઈ શું થશે n માઇનસ 5 7 તેરી 21 પણ કેવા 7 આવશે માઇનસ 7 તેરી 21 માઇનસ હવે n આ માઇનસ 7 આ માઇનસ 5 છે બરાબર ની પેલી સાઈડ ગયા કેવા થઈ જશે પ્લસ એક માઇનસ સાઈન એક પ્લસ સાઈન વિરુદ્ધ નિશાની ભેગી થાય સ્વાધ્યાય પહેલા સ્વાધ્યાયમાં કીધું તું જ્યારે બે વિરુદ્ધ નિશાની ભેગી થતી હોય પ્રક્રિયા બાદબાકીની જ થાય 7માંથી 5 જાય તો કેટલા બચશે 2 બચશે પણ કેવા 2 બચશે કેવા 2 વધશે માઇનસ શું કહેવાય માટે 7 ની આગળ કેવી નિશાની છે માઇનસ ની એટલે n બરાબર માઇનસ 2 ચાલો આ બધું તમારે નોટ ડાઉન કરવાનું છે ડી ક્વેશ્ચન લે -4 ઇન્ટુ બ્રેકેટ 2 + x = 8 બરાબર છે આપણે અલગ રીતે કરીએ ચલો ગુણાવી દઈએ આપણે 4 2 તો કે -8 આ માઇનસ આ પ્લસ એટલે એ -4x બરાબર 8 હવે શું કરશું આ જે ચલવાળો પદ છે એને હું એમને બનાવીશ આ -8 છે એને હું જમણી બાજુ લઈ જઈશ બરાબર ની આ સાઈડ લઈ જઈશ એટલે પ્લસ થશે માટે -4x એટલે આ 8 એમ આ માઇનસ છે અહીંયા કેવા થઈ જશે પ્લસ માટે -4x 8 ને 8 16 માટે ગુણાકારમાં છે બરાબર ની આ સાઈડ જાય એટલે ભાગાકારમાં એટલે -x બરાબર 16 ના છેદમાં 4 ચોકે ચોકે 16 આ માઇનસ ની સાઈન આને અને આપણે દેશું અથવા તો બંને બાજુએ -1 વડે ગુણાવી દઈશું બરાબર છે માટે x બરાબર કેવા આવશે -4 તમારો શું આવ્યો તો કે આન્સર બરાબર છે આ માઇનસ ની નિશાની મારે કાઢવી હોય ચલ ની આગળ થી તો હું બંને બાજુએ -1 વડે ગુણાવીશ અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે x થઈ જશે ને અહીંયા 4 છે એને કોઈ આપણે -1 કરીએ તો 4 ગુણ્યા -1 એટલે કેટલા આવે -4 બરાબર છે હવે ઈ ક્વેશ્ચન લેતા હોઈએ અહીંયા હું બીજી રીતે કરાવીશ તમને જે રીત ફાવે એ રીતે તમે કરી શકો આ 4 છે ક્યાં લઈ જઈશ તો કે ડાબી બાજુ સોરી જમણી બાજુ લઈ જઈશ આ 4 ને હું બરાબર ની આ સાઈડ આ જમણી બાજુ છે બરાબર લઈ જઈશ તો કેવામાં જશે તો કે એ ભાગાકારમાં જશે અહીંયા શું હશે 2 - x આ 4 ક્યાં વહી ગયા તો કે નીચે બરાબર ગુણાકારમાં હતા આની અને આ ગુણાકારમાં હતા અહીંયા ગયા એટલે નીચે ગયા બરાબર ભાગાકારમાં ગયા અહીંયા 2 - x 4 2 8 હવે શું થશે જોજો માઇનસ આ જે છે આ x ને હું એમ ન લાવીશ આ પ્લસ 2 છે આ સાઈડ જાય તો આ સાઈડ જાય તો કેવા થાય તો કે કે માઇનસ થાય બરાબર છે તો આ માઇનસ x 2 માઇનસ 2 માટે માઇનસ x 2 માઇનસ 2 એટલે શું થાય 0 માટે x બરાબર હવે અહીંયા શું કરી શકશું આપણે 0 આ તમારો શું આવ્યો તમારો શું આવ્યો આન્સર બરાબર છે સમજાઈ ગયું બધાને તમારે વ્યવસ્થિત રીતે અહીંયા નોટ ડાઉન કરવાનો છે